જીવન એક કુટ પ્રશ્ન છે જીવન એ અજીબ ગણિત છે આ ગણિતને સમજવામાં આપણે કાચા છીએ એને સમજ્યા વગર આપણે જે કંઈ કરીએ તે વ્યર્થ છે ગણિતના દાખલાની રકમ જાણ્યા વગર ગણેલો એ દાખલો સાચો પડે તે માટે આપણે મંદિરોમાં પ્રાર્થના કરીએ છીએ મસ્જિદોમાં નમાજ પઢીએ છીએ આકાશ તરફ હાથ કરી પરમાત્માની આરાધના કરીએ છીએ પણ જવાબ મળતો નથી એટલે આપણે જીવનની એક નવી સમસ્યામાં સલવાઈ જઈએ છીએ આપણા મનને જ આપણે સમાધાન નથી આપી શકતા ત્યાં બીજાને કેમ સમજાવી શકીશું જીવનની સમસ્યાને સાથે લઈને મંદિર મસ્જિદ ગુરુદ્વારામાં જઈશું તો વધુ ઉપદ્રવ થશે આ ભગવાન આપણું તો કોઈ વિચારતા જ નથી એવો પરદોષ પ્રગટશે મંદિરમાંથી શાંત થઈને પાછા નહીં ફરીએ પણ મંદિરની શાંતિને ખંડિત જરૂર કરીશું અંદરની ઉલઝન અંદરનું કન્ફ્યુઝનવાળું મન જે કંઈ કરશે તે બુમરેંગ થશે એક નાની સમસ્યા બીજી અનેક સમસ્યાને જન્મ દેશે એક રાજાનો મંત્રી ગાંડો થઈ ગયો હતો મંત્રીઓ પાગલ થઈ જતા હોય છે અમુક સમય પછી આમ જુઓ તો જે પાગલ નથી થતા તે મંત્રી પણ નથી થઈ શકતા પણ આપણા રાજાનો મંત્રી ખરેખર પાગલ થઈ ગયેલો રાજા સૂતા હતા ત્યારે મંત્રીએ જઈને રાજાના કપાળમાં ચુંબન કર્યું રાજા ગભરાઈને જાગી ગયો અને તેણે કહ્યું તમે આ શું કરો છો આની સજા મૃત્યુદંડ છે મને ચુંબવાનું સાહસ તમે કર્યું ગભરાયેલ કન્ફ્યુઝડ પાગલ મંત્રીથી બોલાઈ ગયું માફ કરજો હું તો સમજ્યો હતો કે અહીં મહારાણી નિદ્રાવશ છે હું તમને ચૂમવા ઈચ્છતો ન હતો રાજા આ જવાબ સાંભળીને વધુ ક્રોધે ભરાયા મંત્રીએ જે અપરાધ કર્યો છે અને અપરાધથી બચવા જે દલીલ કરી છે તે દલીલ તો વધુ મોટો અપરાધ છે મંત્રીને મૃત્યુદંડની સજા થઈ જીવનની એક સમસ્યાને ઉકેલવા આપણે જે કંઈ કરીએ છીએ તે નવી સમસ્યામાં આપણને સંડોવી દે છે મન પોતે જ ગૂંચવાયેલું છે તે સમસ્યાનું સમાધાન ક્યાંથી શોધશે અને આપણે પાછા અજીબ લોકો છીએ ઉલઝણ ભર્યા મનથી ગીતા વાંચીએ ને વળી ગીતાનું ભાષ્ય પણ લખી નાખીએ ગૂંચવાડાથી છલકતું મન લઈ કુરાન વટ પઢીએ અને કુરાનની આયાતોનું પાછું વિવેચન કરી નાખીએ આંખ ચકળવકળ ચો તરફ ફરતી હોય કોણ આવ્યું ને કોણે શું ધરાવ્યું ને નોંધ લેતા હોઈએ અને પાછા વેદ વેદાંત ઉપનિષદના શ્લોકો બોલતા જઈએ આ હાલતમાં ગૂંચવણ વધે કે ઘટે મનની ઉલઝન દૂર થાય કે નવી ઉમેરાય આપણે કાયમે ભૂલી જઈએ છીએ કે જીવનની સમસ્યાઓને સમજવાની ચાવી મન નામની દાબડીમાં છે એ મન ખાલી છે એવું આપણને લાગે છે પણ ના એ મનમાં તો સમસ્યા નામના તાળાની ચાવી છે અને આપણે એવા મૂર્ખ કે ચાવી બહાર શોધીએ છીએ અંદર દોડાદોડી ચાલે છે અંદર આકાંક્ષાઓ વધી રહી છે કશું પામી લેવાની કશાક ફૂલફિલમેન્ટથી અંદર સઘળું ભરી લેવાની આ દોડાદોડીનું રહસ્ય એ છે કે અંદર બધું ખાલી છે ભીતર સઘળો અભાવ છે માઇલો શૂન્ય છે એવો આપણો ભ્રમ છે મન શૂન્ય છે એમ માની એ શૂન્યના આંકડા પાડી ગણિત ગણવા આપણે લાગી પડ્યા છીએ આપણા મનને કોણ સમજાવે કે ભીતરનું શૂન્ય બહારની ઢગલાબંધ સામગ્રીથી ભરી શકાય તેવો કોઈ સંભવ નથી ભરવાનું છોડો જે છે તેને માણવાનું શરૂ કરો એટલે ભયો ભયો